એટલે એટલે કે લોકસભા દ્વારા ક્લિયર કરી દેવામાં આવ્યું છે બિલને. કયા બિલને? એટલે કે ખરડાને. કયા ખરડાને? એલાઇડ હેલ્થ કેર. એલાઇડ એટલે કે સંકલિત, સંકલિત જે જોડાયેલું હોય, એક સાથે જોડાયેલું હોય, એની માટે હેલ્થ કેર, સ્વાસ્થ્ય માટેની જે વ્યવસ્થા હતી, સ્વાસ્થ્ય માટેની સંભાળ, એની માટેનું બિલ, એની માટેનો ખરડો હતો, એ લોકસભાએ ક્લિયર પાસ કરી દીધેલો છે. લોકસભા ક્લિયર. નેશનલ કમિશન રાષ્ટ્રીય લેવલનું એક કમિશન બનાવવાનું છે, નેશનલ કમિશન ફોર એલાઇડ એન્ડ હેલ્થ કેર પ્રોફેશનલ બિલ. 2021નો આ બિલ, આ ખરડો હતો, લોકસભાએ એને ક્લિયર કરી દીધો છે, પાસ કરી દીધો છે. આના અંતર્ગત સેટઅપ, સ્થાપના કરવામાં આવશે, બનાવવામાં આવશે. કોને? એક કમિશનને બનાવવામાં આવશે. કયું કમિશન? તો કે નેશનલ કમિશન રાષ્ટ્રીય લેવલનું ફોર એલાઇડ એન્ડ હેલ્થ કેર પ્રોફેશનલ. જેના અંતર્ગત જે શું કરશે? રેગ્યુલેટ, નિયંત્રણ કરશે. કોને? એલાઇડ હેલ્થ સેક્ટર. આખે આખા સંકલિત બધે બધા હેલ્થ સેક્ટરને નિયંત્રિત કરવાનું કાર્ય કરશે. સ્ટાન્ડર્ડાઇઝ, અને એની અંદર અમુક પ્રકારના સ્ટાન્ડર્ડ, અમુક પ્રકારના ધારાધોરણોને એ બધું લાવવામાં આવશે. ટ્રેનિંગને એ બધું યોગ્ય કરવામાં આવશે. ક્વોલિફિકેશનને એ બધી વસ્તુ આખા દેશની અંદર એક જ પ્રકારની ક્વોલિફિકેશન, એક જ પ્રકારની ટ્રેનિંગ, એક જ પ્રકારનું સ્ટાન્ડર્ડ રહે આખે આખા હેલ્થ સેક્ટરની અંદર, એલાઇડ હેલ્થ સેક્ટરની અંદર, એવું જોવામાં આવશે. એની માટે ધ્યાન રાખવામાં આવશે. એવું ધ્યાન કોણ રાખશે? નેશનલ કમિશન ફોર એલાઇડ એન્ડ હેલ્થ કેર પ્રોફેશનલ, આ એનું ધ્યાન રાખશે. એની માટેનો ખરડો 2021નો અત્યારે લોકસભામાં પસાર થઈ ગયો છે. ફૂલફિલિંગ લોંગ પેન્ડિંગ ડિમાંડ. ઘણા લાંબા સમયથી આ ડિમાન્ડ, આ માંગણી ચાલી રહી હતી કે આ પ્રકારનું એક નેશનલ કમિશન, રાષ્ટ્રીય લેવલનું કમિશન બનાવવું જોઈએ. અને હવે ધ બિલ વોઝ પાસ્ડ ઓલરેડી. પહેલેથી જ આ બિલ જે છે રાજ્યસભાએ તો પાસ કરી દીધું હતું ગયા અઠવાડિયે, હવે લોકસભાએ પણ પાસ કરી દીધું છે. તો હવે થોડાક સમયમાં એ એક્ટ એટલે કે કાયદો બની જશે. અત્યારે બિલ એટલે કે ખરડો છે. ધ લેજિસ્લેશન વિઝ ગોટ બાય પાર્ટીસન સપોર્ટ અક્રોસ પાર્ટી લાઇન ઇન ધ લોકસભા ઇઝ એમ ટુ ફૂલફિલિંગ લોંગ પેન્ડિંગ. ઘણા લાંબા સમયથી આ વસ્તુ હતી. તો આ બિલ શું છે એના વિશે થોડી વાત કરી લઈએ. નેશનલ કમિશન ફોર એલાઇડ એન્ડ હેલ્થ કેર પ્રોફેશનલ બિલ 2020. મેં તમને કીધું કે રાષ્ટ્રીય લેવલનું કમિશન બનાવવાનું છે. કોની માટેનું? તો કે એલાઇડ હેલ્થ કેર પ્રોફેશનલ માટેનું આ કમિશન જે છે એ બનાવવાનું છે. તો રાજ્યસભાએ પણ પાસ કરી દીધો, લોકસભાએ પણ પાસ કરી દીધો. ક્યારે પાસ કર્યો? એ અહીંયા છે. એક આ બિલ અંતર્ગત, આ ખરડા અંતર્ગત આ જે નવું કમિશન જે છે શું કાર્ય કરશે? રેગ્યુલેટ કરશે એટલે કે નિયંત્રણ કરશે, અને મેઇન્ટેન કરશે એટલે કે જાળવશે આખા ભારત દેશની અંદર એક જ પ્રકારનું સ્ટાન્ડર્ડ, એક જ પ્રકારના ધારાધોરણો ધારવશે. કયા ધારાધોરણો? તો કે એજ્યુકેશન ભણવા માટેના, અને સર્વિસીસ એટલે કે સેવાઓ માટેના. કઈ સર્વિસીસ અને કયું એજ્યુકેશન? તો કે હેલ્થ કેર બાબતના, હેલ્થ કેર પ્રોફેશનલ, સ્વાસ્થ્ય ક્ષેત્રે જોડાયેલા જેટલા પણ ડૉક્ટરોને, જેટલા નર્સને, જેટલા લોકો જે છે એ બધાનું શિક્ષણ એક જ સરખું આખા ભારતની, ભારત દેશની અંદર એક જ પ્રકારનું સ્ટાન્ડર્ડ જળવાઈ રહે, એક જ પ્રકારની સર્વિસ સેવાને એ બધું મળી રહે એવી કોશિશ કરવામાં આવશે. કોના દ્વારા? આ નેશનલ કમિશન દ્વારા, આ રાષ્ટ્રીય લેવલના કમિશન દ્વારા. આનું થોડું બેકગ્રાઉન્ડ જાણીએ તો ધ એલાઇડ એન્ડ હેલ્થ કેર પ્રોફેશનલ બિલ 2018ની અંદર પણ આ જ પ્રકારનું એક બિલ રાજ્યસભામાં લોન્ચ કરવામાં આવેલું હતું 2018ની અંદર. ઇટ ધેન રિફર ટુ ડિપાર્ટમેન્ટ, પણ પરંતુ આગળ જતાં એ જે તે ડિપાર્ટમેન્ટને નોંધવામાં આવેલું હતું કે, અને એ ડિપાર્ટમેન્ટની પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટીને મોકલવામાં આવેલું હતું, અને એને આની અંદર અમુક પ્રકારના અમેન્ડમેન્ટ સુધારા સૂચવેલા હતા. આથી આ બિલને જે છે એ વિધડ્રો એટલે કે રદ કરી દેવામાં આવેલું હતું, અને એક નવું બિલ લાવવામાં આવેલું હતું. એ નવા બિલનું નામ જ આ હતું, નેશનલ કમિશન ફોર એલાઇડ એન્ડ હેલ્થ કેર પ્રોફેશનલ બિલ 2020માં નવું બિલ લાવવામાં આવેલું, વિચ ઇન્કોર્પોરેટેડ એન્ડ રિકમેન્ડેશન મેડ બાય ધ પેનલ. આ જે સ્ટેન્ડિંગ કમિટી, પાર્લામેન્ટરી સંસદીય સ્ટેન્ડિંગ કમિટીએ જે ભલામણો આપી હતી એના અંતર્ગત નવું બિલ લાવવામાં આવ્યું. આ નવા બિલના કી ફીચર એટલે કે મહત્ત્વના લક્ષણો કયા છે એ તમારી એક્ઝામ માટે મહત્ત્વના થઈ જાય છે, તો એ આપણે જોઈએ. એલાઇડ હેલ્થ પ્રોફેશનલ. તો સ્વાસ્થ્ય બાબતે એલાઇડ એટલે મેં તમને કીધું કે સંયુક્ત, બરાબર, જે એકબીજા સાથે જોડાયેલું હોય એવું. તો ધ બિલ ડિફાઇન્સ એલાઇડ હેલ્થ પ્રોફેશનલ. પહેલાં તો એલાઇડ હેલ્થ પ્રોફેશનલ કોને ગણવાનું? કયા વ્યક્તિને એલાઇડ હેલ્થ પ્રોફેશનલ ગણવાનું? એઝ એન એસોસિએશન ટેકનિશિયન ટેકનોલોજીસ્ટ ટ્રેન્ડ ટુ સપોર્ટ ધ ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટ ઓફ એની ઇલનેસ ડિસીઝ ઇન્જરી ઓર ઇમ્પેરમેન્ટ. પહેલાં પહેલી વાત તો એલાઇડ હેલ્થ પ્રોફેશનલ કોને ગણવાનો? તો એવા વ્યક્તિને ગણવાનો કે જે એસોસિએટ એટલે કે સાથે જોડાયેલો હોય, ટેકનિશિયન હોય, ટેકનિકલ બાબતોનું કાર્ય કરતો હોય, ટેકનોલોજીનું કાર્ય કરતો હોય, ટેકનોલોજીની અંદર અને આવી બધી એને ટ્રેનિંગ મળેલી હોય, આવી બધી એને તાલીમ મળેલી હોય, અને સપોર્ટ કરતો હોય ડાયગ્નોસિસ એટલે કે નિદાન કરતો હોય, અથવા ટ્રીટમેન્ટ એટલે કે સારવાર કરતો હોય કોની? એની ઇલનેસ, કોઈપણ પ્રકારના રોગની, કોઈપણ પ્રકારની બીમારીની, ડિસીઝની, કોઈપણ પ્રકારની ઇન્જરી, કોઈપણ પ્રકારની ઈજાની, અથવા કોઈપણ પ્રકારની ઇમ્પેરમેન્ટ, આ કોઈપણ વસ્તુ જો એ કરતો હોય તો એ વ્યક્તિને એલાઇડ હેલ્થ પ્રોફેશનલ કહેવામાં આવશે. ફરીથી આની વ્યાખ્યા જોઈએ તો શું કહે છે કે આ એલાઇડ હેલ્થ પ્રોફેશનલ ઇઝ એન એસોસિએટ ટેકનિશિયન ટેકનોલોજીસ્ટ ટ્રેન્ડ ટુ સપોર્ટ ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટ ઓફ એની ઇલનેસ ડિસીઝ ઇન્જરી એન્ડ ઇમ્પેરમેન્ટ. ટૂંકમાં ડૉક્ટરની વાત કરે છે, પરંતુ ડૉક્ટર કરતાં પણ આ વિશાળ વસ્તુ આવી જાય છે, બરાબર. ખાલી ડૉક્ટર તો આવી જાય છે, પરંતુ એની સિવાયનો પણ બીજો કોઈ વ્યક્તિ કે જે ટેકનોલોજી બાબતે કોઈ વ્યક્તિને, વ્યક્તિના જે ડિસીઝ રોગને દૂર કરવાનું કામ કરતો હોય, અથવા તો ટેકનિકલ રીતે પણ કોઈ વ્યક્તિ જે છે એ બીજા વ્યક્તિના રોગને દૂર કરવાનું કામ કરતો હોય, તો એ પણ આની અંદર આવી જશે. કોની અંદર? એલાઇડ હેલ્થ પ્રોફેસર. એટલે ટૂંકમાં એવું કહેવા માગે છે કે દવાખાના સાથે જોડાયેલા જેટલા પણ લોકો જે છે એ બધા, અથવા તો
ડોક્ટર સાથે જોડાયેલા બીજા આડાવડા બીજા જેટલા પણ લોકો જે છે એ બધે બધા આની અંદર આવી જશે. એક રીતે નર્સ, પછી બીજા જે લેબોરેટરીની અંદર કામ કરતા હોય એ, પછી ટેકનિશિયન હોય એ, પછી જે એક્સરે ને એ બધું પાડતા હોય એ, બરાબર, રેડિયોલોજિસ્ટ હોય એ, બધે બધા આની અંદર આવી જશે. કોની અંદર? એલાઇડ હેલ્થ પ્રોફેશનલની અંદર. એલાઇડ એટલે મેં તમને પહેલાં જ કીધું, સમવર્તી અથવા સંયુક્ત એકબીજા સાથે જોડાયેલું હોય. તો ડૉક્ટર સાથે એલાઇડ, ડૉક્ટર સાથે જોડાયેલી જેટલી પણ સુવિધાઓ એ હોય એવી, ટૂંકમાં હેલ્થ સાથે જોડાયેલી જેટલી સુવિધાઓ હોય એવી, બરાબર. જો વિધાનવાળા વાક્યમાં એવું કહી દે કે આ 2021 બિલ જે છે એમાં એલાઇડ હેલ્થ પ્રોફેશનલની વ્યાખ્યા આપેલી નથી, તો એ વિધાન ખોટું પડી જશે. કારણ કે અત્યારે જ આપણે જોયું કે એમાં એલાઇડ હેલ્થ પ્રોફેશનલની વ્યાખ્યા આપેલી છે. ઓકે, આગળ વાત કરીએ. સચ અ પ્રોફેશનલ, આ પ્રકારનો પ્રોફેશનલ વ્યક્તિ જે છે, શુડ હેવ ઓબટેન્ડ, એણે એક પ્રકારનું ઓબટેન્ડ એટલે કે મેળવવું પડશે. શું મેળવવું પડશે? એક સર્ટિફિકેટ મેળવવું પડશે, ડિપ્લોમા અને ડિગ્રી સર્ટિફિકેટ મેળવવું પડશે આ બિલ અંતર્ગત, આ ખરડા અંતર્ગત. આવો વ્યક્તિ જે છે એને એક બિલ, એને એક સર્ટિફિકેટ, ડિપ્લોમાનું અથવા ડિગ્રીનું સર્ટિફિકેટ મેળવવું પડશે. ધ ડ્યુરેશન ઓફ ડિગ્રી ઓર ડિપ્લોમા શુડ બી એટલીસ્ટ 2000 અવર્સ. આની માટેની ટ્રેનિંગ એને 2000 કલાક તો મેળવવી જ પડશે, 2000 કલાક એને ટ્રેનિંગ મેળવવી પડશે. એટલે કે 2 વર્ષ અથવા 4 વર્ષનો સમયગાળો હશે. 2 વર્ષનો સમયગાળો હશે તો એને ડિપ્લોમા કહેવાશે, 4 વર્ષનો હશે તો એને ડિગ્રી કહેવામાં આવશે, બરાબર. એવું આ બિલમાં લખેલું છે. હેલ્થ કેર પ્રોફેશનલ, પછી હેલ્થ કેર પ્રોફેશનલ કોને ગણવાનું એ આપણે જોઈએ. આગળ શું જોયું? આગળ આપણે જોયું કે એલાઇડ હેલ્થ પ્રોફેશનલ કોને ગણવાનું, પ્રોફેશનલ એટલે શું એ પણ તમને ખબર હોય છે. પ્રોફેશનલ એટલે કે નિષ્ણાંત, નિષ્ણાંત પણ કહી શકાય કે જે તે બાબતમાં નિષ્ણાંત હોય. તો હેલ્થ કેર પ્રોફેશનલ સ્વાસ્થ્યની કાળજી રાખવામાં પ્રોફેશનલ કોને ગણવાનું? આ હેલ્થ કેર પ્રોફેશનલ ઇન્ક્લુડ્સ, આની અંદર સમાવેશ થશે કોનો કોનો? સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિક, થેરાપિસ્ટ એટલે કે થેરાપીની મદદથી, અલગ અલગ થેરાપીની મદદથી સારવાર કરવાવાળો, ઓર એની અધર પ્રોફેશનલ હુ સ્ટડીઝ, અથવા તો બીજો અન્ય એવો કોઈ પણ પ્રોફેશનલ કે જેણે અભ્યાસ કરેલો છે, એડવાઇસ અથવા તો સલાહ આપે છે, રિસર્ચ કરે છે, સંશોધન કરે છે, સુપરવાઇઝ કરે છે, અવલોકન કરે છે અને પ્રોવાઇડ પૂરું પાડે છે. શું? પ્રિવેન્ટિવ, ક્યુરેટિવ, રિહેબિલિએટિવ, થેરાપ્યુએટિક ઓર પ્રમોશનલ હેલ્થ સર્વિસ, અથવા તો પ્રિવેન્ટ એટલે કે અટકાવે છે, ક્યુરેટિવ અટકાવવાનું કાર્ય કરે છે, અથવા સાજું કરવાનું કાર્ય કરે છે, રિપેર કરવાનું કાર્ય કરે છે. હેલ્થ સર્વિસીસ સ્વાસ્થ્ય સેવાઓની અંદર સ્વાસ્થ્યને રિપેર કરવાનું કાર્ય કરે છે, તો એવા વ્યક્તિને હેલ્થ કેર પ્રોફેશનલ કહી શકે. મોસ્ટ ટાઈમ પી એવો પ્રશ્ન પૂછાઈ જાય કે નવા બિલ અંતર્ગત સાયન્ટિસ્ટ, હેલ્થની બાબતમાં સાયન્ટિસ્ટને ક્યાં ગણવામાં આવશે? તો એને હેલ્થ કેર પ્રોફેશનલ ગણવામાં આવશે, બરાબર. બંને વસ્તુની વ્યાખ્યા આપણે જોઈ લીધી. જે હેલ્થ કેર પ્રોફેશનલ જે છે એને પણ એક પ્રકારનું ડિગ્રી સર્ટિફિકેટ મેળવવું પડશે. હેલ્થ કેર પ્રોફેશનલે ફરજિયાત ડિગ્રી મેળવવું પડશે, એ ડિપ્લોમામાં ચાલશે નહીં. અને આ ડિગ્રી સર્ટિફિકેટ મેળવવા માટે એણે 3600 કલાકની ટ્રેનિંગ લેવી પડશે. 3600 કલાક એટલે કે 3 થી 6 વર્ષ, 3 થી 6 વર્ષનો સમયગાળો એણે ટ્રેનિંગ લેવી પડશે. આગળ વાત કરીએ કે એલાઇડ એન્ડ હેલ્થ કેર પ્રોફેશનલ. એલાઇડ એન્ડ હેલ્થ કેર પ્રોફેશનલની વાત કરીએ તો ધ બિલ સ્પેસિફાઈઝ 13 કેટેગરી. આની અંદર અમુક પ્રકારની કેટેગરી, અમુક પ્રકારના ડિપાર્ટમેન્ટ આપેલા છે. કોની માટે? તો કે એલાઇડ એન્ડ હેલ્થ કેર પ્રોફેશનલ માટે કઈ કઈ કેટેગરી છે. ધેર આર મેન્શન ઇન ધ શેડ્યુલ ટુ ધ બિલ એન્ડ ઇન્ક્લુડ લાઈફ સાયન્સ પ્રોફેશનલ, લાઈફ સાયન્સ પ્રોફેશનલ, ટ્રોમા બર્ન કેર પ્રોફેશનલ, સર્જિકલ એન્ડ એનેસ્થેસિયા રિલેટેડ ટેકનોલોજી પ્રોફેશનલ, સાયકોપેટ્રિયાસ્ટિક એન્ડ ન્યુટ્રિશન સાયન્સ પ્રોફેશનલ. અલગ અલગ પ્રકારના ડિપાર્ટમેન્ટ આપેલા છે, બરાબર, કે આ અલગ અલગ પ્રકારના પ્રોફેશનલ જે છે એ ગણવામાં આવશે એલાઇડ એન્ડ હેલ્થ કેર પ્રોફેશનલ અંતર્ગત. સેન્ટ્રલ ગવર્મેન્ટ, કેન્દ્ર સરકાર આને અંદર સુધારો પણ કરી શકે છે. આ બધી શેડ્યુલ જે છે એની અંદર અમેન્ડમેન્ટ, સુધારો પણ કરી શકે છે આફ્ટર કન્સલ્ટેશન. પરંતુ એ સુધારો કરવા માટે પહેલાં કન્સલ્ટેશન, વાતચીત કરશે, વિચારણા કરશે. કોની સાથે? નેશનલ કમિશન ફોર એલાઇડ એન્ડ હેલ્થ કેર પ્રોફેશનલ. તમને એવું લાગશે આ નેશનલ કમિશન ફોર એલાઇડ એન્ડ હેલ્થ કેર પ્રોફેશનલ શું છે? તો એ તો અત્યાર સુધી એ તો વાત કરતા હતા કે આ બિલ અનુસાર એને બનાવવામાં આવશે, એની સ્થાપના કરવામાં આવશે, જે રેગ્યુલેટ એટલે કે નિયંત્રિત કરશે. અને જો તમને એ ખબર નથી કે આ નેશનલ કમિશન ફોર એલાઇડ એન્ડ હેલ્થ કેર પ્રોફેશનલ શું છે, તો એનો મતલબ એમ કે અત્યાર સુધીનું આગળ મેં જે કીધું એ તમે વ્યવસ્થિત સાંભળેલું નથી, બરાબર. આગળ વાત કરીએ. નેશનલ કમિશન, આ જે રાષ્ટ્રીય લેવલનું કમિશન એલાઇડ એન્ડ હેલ્થ કેર પ્રોફેશનલ માટેનું છે, આ બિલ અંતર્ગત એની સેટઅપ, સ્થાપના કરવામાં આવશે. અને આ કમિશનની અંદર કોણ કોણ હશે? એક તો ચેરમેન હશે, એક તો ચેરમેન હશે, બીજું કોણ હશે? વાઇસ ચેરમેન હશે, અને બીજા 5 અન્ય સભ્યો હશે. આ 5 અન્ય સભ્યો એ જોઈન્ટ સેક્રેટરી એટલે કે સંયુક્ત સચિવ લેવલના હશે, કે જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ અને અલગ અલગ મિનિસ્ટ્રી, અલગ અલગ મંત્રાલયોને રજૂ કરશે. અને આ મંત્રાલયો કયા હશે? સેન્ટ્રલ ગવર્મેન્ટ, કેન્દ્ર સરકારના હશે. અને એક મંત્રાલય, એક રિપ્રેઝેન્ટેટિવ, એક પ્રતિનિધિત્વ જે છે એ ડિરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસનો હશે. ડિરેક્ટોરેટ જનરલ હશે ક્યાંનો? હેલ્થ સર્વિસીસ સ્વાસ્થ્ય સેવાઓની અંદરનો. બીજો ડેપ્યુટી ડિરેક્ટર, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ અપોઇન્ટેડ રોટેશનલ બેસિસ. રોટેશનલ બેસિસ એટલે કે થોડા સમય માટે આ હોય, પછી બીજો હોય, પછી ત્રીજો હોય, એવી રીતે રોટેશન વારંવાર ફરતો રહેતો હોય એવો મેડિકલ ઇન્સ્ટિટ્યૂશનના મેડિકલ સંસ્થાઓની અંદરથી લેવામાં આવશે. કઈ કઈ? એટલે કે એકવાર AIIMS એટલે કે ઓલ ઇન્ડિયા ઇન્ડિયન મેડિકલ સાયન્સની અંદરથી લેવામાં આવશે, પછી દિલ્હીની અંદરથી, પછી AIIPMR મુંબઈ, અલગ અલગ જગ્યાએથી લેવામાં આવશે. પછી 12 જેટલા પાર્ટ ટાઈમ મેમ્બર પણ આની અંદર સ્થાન ધરાવશે. કયા? આ નેશનલ કમિશનની અંદર, આ રાષ્ટ્રીય લેવલના કમિશનની અંદર કે જે હેલ્થ અને એલાઇડ એક્ટિવિટી જે છે એમાં જે છે એ મેમ્બર રિપ્રેઝેન્ટેટિવ સ્ટેટ કાઉન્સિલ, રાજ્યની જે કાઉન્સિલ જે છે એને પણ, એનું પણ આની અંદર પ્રતિનિધિત્વ હશે. એના પણ 12 સભ્યો આની અંદર હશે. આનું ફંક્શન, આ જે કમિશન, કયું કમિશન અત્યારે તો આપણે જોયું નેશનલ
કમિશન ફોર એલાઇડ એન્ડ હેલ્થકેર પ્રોફેશનલ એનું ફંક્શન એનું કાર્ય શું હશે એ જોવાની કોશિશ કરીએ. તો કમિશન વિલ પરફોર્મ એટલે કે કાર્ય કરશે ફોલોઈંગ ફંક્શન નીચેના કાર્યો કરશે વિથ રિગાર્ડ ટુ એલાઇડ એન્ડ હેલ્થકેર પ્રોફેશનલ. પહેલાં પહેલું તો ફ્રેમિંગ પોલિસીસ યોજનાઓ બનાવવાનું કાર્ય કરશે. સ્ટાન્ડર્ડ આખા ભારત દેશની અંદર એક જ પ્રકારનું સ્ટાન્ડર્ડ જે છે એ મેન્ટેન થાય એ જાળવી રહે એનું એવી કોશિશ કરશે કે જેટલા પણ પ્રોફેશનલ લોકો જે છે એ આખા ભારતની અંદર બધા પ્રોફેશનલ લોકોને એક જ સમાન ટ્રેનિંગ મળે અને એ બધા એક જ રીતે ટ્રીટમેન્ટ કરે એક જ સમાન રીતે ક્યોર કરે એક જ સમાન રીતે બધી વસ્તુ કરે એવું એનું સ્ટાન્ડર્ડ જે છે એ જાળવી રાખશે. રેગ્યુલેટ નિયંત્રણ કરશે એજ્યુકેશનને નિયંત્રણ કરશે. કયું એજ્યુકેશન? તો પ્રોફેશનલ લોકોને જે એજ્યુકેશન આપવામાં આવે છે અને એમની પ્રેક્ટિસ એમને જે પ્રેક્ટિસ કરતા હોય એને પણ રેગ્યુલેટ કરશે. બીજું આ કમિશન શું કાર્ય કરશે? તો કે ક્રિએટ બનાવશે અને મેન્ટેન જાળવશે ઓનલાઈન સેન્ટ્રલ રજિસ્ટર. ઓનલાઈન એક રજિસ્ટર બનાવશે. ઓનલાઈન એક રજિસ્ટર એટલે કે એક હાજરી પત્રક અને એક કેન્દ્રીય લેવલનું હશે ઓફ ઓલ રજિસ્ટર્ડ પ્રોફેશનલ. ભારત દેશની અંદર જેટલા પણ પ્રોફેશનલ છે હેલ્થ સેક્ટરની અંદર જેટલા પણ પ્રોફેશનલ લોકો એ બધાનું નામ એની અંદર હશે. એ બધાનું નામ એની અંદર હશે. કોની અંદર? તો કે આ સેન્ટ્રલ લેવલના રજિસ્ટરની અંદર અને એ ઓનલાઈન હશે. એને જાળવવાનું કાર્ય આ કમિશન કરશે. પરીક્ષામાં એવો પણ પ્રશ્ન પૂછાઈ જાય કે 2021ના બિલ અંતર્ગત આ જે નવું નેશનલ કમિશન બનાવવાના છે હેલ્થ એન્ડ એલાઇડ માટેનું, હેલ્થ એન્ડ એલાઇડ પ્રોફેશનલ માટેનું, તો એનું કાર્ય નીચેનામાંથી કયું કયું છે અથવા તો નીચેનામાંથી કયું કયું નથી, આ બેમાંથી ગમે એનો જવાબ દેવો હોય તો પહેલાં એ તો ખબર જ હોવી જોઈએ કે કયું એનું કાર્ય છે. બીજું આ કમિશન શું કરશે? પ્રોવાઈડ પૂરું પાડશે બેઝિક સ્ટાન્ડર્ડ એટલે કે સામાન્ય મૂળભૂત સ્ટાન્ડર્ડ જે છે પૂરા પાડશે એજ્યુકેશન માટેના કોર્સ માટેના કરિક્યુલમ. કરિક્યુલમ એટલે કે એક પ્રકારનો સિલેબસ અને સ્ટાફ ક્વોલિફિકેશન. સ્ટાફની ક્વોલિફિકેશન શું હોવી જોઈએ, એમની લાયકાત શું હોવી જોઈએ, એમની એક્ઝામિનેશન પરીક્ષા શું હોવી જોઈએ, ટ્રેનિંગ એટલે કે તાલીમ કઈ રીતની હોવી જોઈએ, મેક્સિમમ ફી પેએબલ એટલે કે વધુ વધી કેટલી ફી આપવાની ફોર વેરિયસ કેટેગરી અલગ અલગ કેટેગરી માટે એ બધી વસ્તુ આપશે. પ્રોવાઇડિંગ ફોર યુનિફોર્મ એન્ટ્રન્સ એક રીતની એન્ટ્રન્સ અને એક્ઝિટ એક્ઝામિનેશન પણ આમાં આપવામાં આવશે કે પ્રવેશ માટે કઈ પ્રવેશ પરીક્ષા યુનિફોર્મ આખા ભારતની અંદર એક જ પ્રકારની યુનિફોર્મ એન્ટ્રન્સ અને એક્ઝિટ એક્ઝામિનેશનની એ બધી વસ્તુ પણ આના અંતર્ગત આપવામાં આવશે. પ્રોફેશનલ કાઉન્સિલ શું છે તો એ પણ જોઈએ. આ કમિશન જે છે એ પ્રોફેશનલ કાઉન્સિલની પણ રચના કરશે. એક પ્રકારની કાઉન્સિલને ગુજરાતીમાં કહે પરિષદ. આવી પરિષદની પણ રચના કરશે કાઉન્સિલની પણ ફોર એવરી રિકગ્નાઇઝડ કેટેગરી ફોર એલાઇડ એન્ડ હેલ્થકેર પ્રોફેશનલ. આપણે હમણાં થોડા સમય પહેલાં જ જોયું કે આના અલગ અલગ ડિપાર્ટમેન્ટ અલગ અલગ પ્રોફેશનલ લોકો હશે એના અલગ અલગ ડિપાર્ટમેન્ટ હશે અલગ અલગ કેટેગરી હશે. તો એ અલગ અલગ કેટેગરી માટે એ પ્રોફેશનલ કાઉન્સિલની પણ રચના કરશે. કોણ? એ આ નેશનલ કમિશન એટલે કે રાષ્ટ્રીય લેવલનું કમિશન. તો પ્રોફેશનલ કાઉન્સિલ, આ પ્રોફેશનલ કાઉન્સિલની અંદર શું હશે? એક પ્રેસિડેન્ટ હશે અને ચારથી 24 સુધીના અન્ય સભ્યો હશે રિપ્રેઝેન્ટિંગ કે જે રિપ્રેઝેન્ટ કરશે એટલે કે પ્રતિનિધિત્વ કરશે. કોનું? એ જ પ્રોફેશન ઇન ધ રિકગ્નાઇઝડ કેટેગરી અલગ અલગ કેટેગરીની અંદર મેં તમને કીધું હમણાં જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ એ બધાનું પ્રતિનિધિત્વ કરશે. ધ કમિશન મે ડેલિગેટ એની ઓફ ધ ફંક્શન ટુ ધીસ કાઉન્સિલ. આ ફંક્શનને કોઈ પણ પ્રકાર આ કાઉન્સિલને કોઈ પણ પ્રકારનું ફંક્શન કાર્ય આપી શકે છે. આવી જ રીતે સ્ટેટ કાઉન્સિલ રાજ્યની અંદર પણ આવી જ કાઉન્સિલ જે છે બનાવવામાં આવશે વિધિન 6 મંથ 6 મહિનાની અંદર જેવું ત્યાં બિલ પસાર થઈ જાય. આ 2021નું બંને બિલ પસાર થઈ જાય અને ખરડો પસાર થાય બિલમાં સોરી ખરડામાંથી કાયદો બની જાય બિલમાંથી એક્ટ બની જાય પછી સ્ટેટ ગવર્મેન્ટ રાજ્ય સરકાર જે છે એ પણ આ જ રીતની સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થ કેર કાઉન્સિલ બનાવશે. જેવી રીતે આપણે જોયું કે નેશનલ કમિશન ફોર એલાઇડ એન્ડ હેલ્થ કેર કાઉન્સિલ એવી જ રીતે રાજ્યની અંદર પણ આવી જ કાઉન્સિલ બનાવવામાં આવશે. વિધાનવાળા વાક્યમાં પૂછાઈએ કે આ બિલ અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય બંનેમાં આવી કાઉન્સિલ બનાવવાની છે તો વિધાન સાચું પડી જશે. બરાબર, રાજ્યની અંદર પણ આવી કાઉન્સિલ બનશે. સ્ટેટ કાઉન્સિલની અંદર શું શું હશે એમાં કોણ કોણ હશે? તો પહેલાં તો એક ચેરમેન હશે કે જે 25 વર્ષનો એની પાસે અનુભવ હશે. કોની અંદર? તો કે એલાઇડ અને હેલ્થકેર સાયન્સની અંદર 25 વર્ષનો અનુભવ હોય એવો વ્યક્તિ હશે. બીજો એક વ્યક્તિ પ્રતિનિધિત્વ કરતો હશે મેડિકલ સાયન્સનું સ્ટેટ ગવર્મેન્ટ રાજ્ય સરકારની અંદર. બીજા બે સભ્યો જે છે એ સ્ટેટ મેડિકલ કોલેજમાંથી લેવામાં આવશે. બીજા બે સભ્યો જે છે એ ચેરિટેબલ ઇન્સ્ટિટ્યૂશન એટલે કે આ ચેરિટેબલ સેવાકીય સંસ્થાઓમાંથી લેવામાં આવશે. બીજા બે સભ્યો જે છે એ રિકગ્નાઇઝ્ડ કેટેગરી અલગ અલગ ઓળખાણ આપેલી કેટેગરીમાંથી લેવામાં આવશે. હેલ્થકેર પ્રોફેશનલ નોમિનેટેડ બાય રાજ્ય સરકાર એની નોમિનેટ એટલે કે નિમણૂક કરશે. પછી આ સ્ટેટ કાઉન્સિલની અંદર બીજું શું હશે? ઇન્ફોર્સ એટલે કે લાગુ પડાવશે. કોને લાગુ પડાવશે? પ્રોફેશનલ કન્ડક્ટ એન્ડ કોડ ઓફ એથિક્સ જે છે એનું પાલન કરવાનું કાર્ય કરશે. એલાઇડ હેલ્થ કેર પ્રોફેશનલે અમુક પ્રકારના નિયમો અમુક પ્રકારના એથિક્સ અમુક પ્રકારની વેલ્યુ અમુક પ્રકારના સિદ્ધાંતો એનું પાલન કરવું જોઈએ. એ બધી વસ્તુ આ કહેશે કે આવું તમારે પાલન કરવું જોઈએ. મેન્ટેન રિસ્પેક્ટિવ એન્ડ સ્ટેટ રજિસ્ટર રાજ્ય લેવલે આ પ્રકારનું રજિસ્ટરનું પાલન કરશે. કયું રજિસ્ટર? કે રાજ્યમાં કેટલા પ્રોફેશનલ છે એ મેં તમને હમણાં કીધું હતું કે નેશનલ રાષ્ટ્રીય લેવલે જે રજિસ્ટર જે હાજરી પત્રક નોંધવામાં આવશે એવું રાજ્ય લેવલે પણ એવું રજિસ્ટર રાખવામાં આવશે. ઇન્સ્પેક્ટ એટલે કે તપાસ કરશે એલાઇડ
એલઆઈડીની હેલ્થકેર ઇન્સ્ટિટ્યુશન, આ જે એલઆઈડીની હેલ્થકેર ઇન્સ્ટિટ્યુશન સંસ્થા છે એનું અહીંયા સુપરવિઝન કરશે, અહીંયા ઇન્સ્પેક્શન કરશે, અહીંયા તપાસ કરશે, અહીંયા ચેકિંગ કરવા જશે, બરાબર, ઇન્સ્યોર અને ચકાસણી કરશે કે આખા રાજ્યની અંદર યુનિફોર્મ એક જ પ્રકારની વસ્તુ જે છે, એક્ઝામિનેશન એન્ટ્રી અને એક્ઝિટ એક્ઝામિનેશન યુનિફોર્મ એક સમાન પ્રકારની રહે. એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ઇન્સ્ટિટ્યુશન, અમુક સંસ્થાની સ્થાપના કરવામાં આવશે. પ્રાયર પરમિશન ઓફ ધ સ્ટેટ કાઉન્સિલ વિલ બી રિક્વાયર્ડ, આની માટે સ્ટેટ કાઉન્સિલની પૂર્વ મંજૂરીની જરૂર પડશે. એસ્ટાબ કોઈ પણ નવી સંસ્થા જો બનાવી હશે રાજ્યની અંદર, જો કોઈ પણ નવી સંસ્થા બનાવી હશે, કેવી, તો કે હેલ્થ એન્ડ એલાઇડ સેક્ટર માટેની નવી સંસ્થા બનાવી હશે, તો આ જે કમિશન જે છે, આ જે કાઉન્સિલ જે છે, એની મંજૂરીની જરૂર પડશે એવું અહીંયા કીધેલું છે. પછી ઓપન ન્યૂ કોર્સિસ, જો નવા કોર્સની સ્થાપના કરવી હશે, ઇન્ક્રીઝ ધ એડમિશન કેપેસિટી અથવા નવી બેન્ચ કે આવી કોઈ શરૂ કરવી હશે તો પણ આ બધાની જરૂર પડશે. આની અંદર ઓફેન્સિસ એસ પેનલ્ટીની વાત કરીએ, ગુનાઓ અને પેનલ્ટી એટલે કે સજાની જોગવાઈ પણ છે. નો પર્સન ઇઝ એલોડ ટુ પ્રેક્ટિસ એસ એ ક્વોલિફાઇડ એલાઇડ એન્ડ હેલ્થકેર પ્રેક્ટિશનર અધર ધેન ધોઝ એનરોલ્ડ ઇન ધ સ્ટેટ રજિસ્ટર, એટલે કે આપણે હમણાં જ કીધું કે પહેલાં ટ્રેનિંગ લેવાની અને પછી આ જે નેશનલ લેવલનું રજિસ્ટર અથવા સ્ટેટ લેવલનું રજિસ્ટર જે છે એમાં એ વ્યક્તિએ નોંધણી પામવાનું. કોને નોંધણી પામવાનું? એટલે કે એવો વ્યક્તિ કે જે કોણ છે, ક્વોલિફાઈડ છે અથવા પ્રોફેશનલ છે, પ્રોફેશનલ છે તો પહેલાં એણે આ નોંધણી કરવાની. અને આ નોંધણી કરાયા વગર જો કોઈ વ્યક્તિ આવી પ્રેક્ટિસ કરતો હશે, હેલ્થ કેરની પ્રેક્ટિસ કરતો હશે, તો એને સજા થશે, એ ગેરલાયક ગણાશે અને એ ગેરકાયદેસરનો ગણાશે. મતલબ શું? મતલબ એ કે જો કોઈ પણ પ્રોફેશનલ છે હેલ્થ કેરની અંદર અથવા એલઆઈડી સેક્ટરની અંદર, જો એ પ્રોફેશનલ વ્યક્તિ છે તો એણે પહેલાં તો નેશનલ રજિસ્ટરમાં અથવા સ્ટેટ રજિસ્ટરની અંદર પોતાનું નામ નોંધાવવું પડશે, એની માટે ટ્રેનિંગ લેવી પડશે. કઈ રીતની ટ્રેનિંગ? તો કે ડિપ્લોમા અને ડિગ્રી જે આપણે આગળ જોયું 3600 કલાકની ને એ બધી એ લેવી પડશે, સર્ટિફિકેટને એ બધું મેળવવું પડશે. જો એવું નહીં કરતો હોય તો એને મેં તમને કીધું એવી રીતે સજાની જોગવાઈ થશે. કેટલી સજા? એની પર્સન હું આ પ્રકારની સજા તો એને 50,000નો દંડ પણ થઈ શકશે, બરાબર. તો જેટલી મહત્ત્વની વસ્તુ હતી એ બધી આપણે જોઈ લીધી છે.